પોતાના મંદ હાસ્યથી જ સમસ્ત બ્રહ્માંડનું સર્જન કરનારી અષ્ટ સ્વરૂપિણી દેવી એટલે માતા કુષ્માંડા. માતા કુષ્માંડાના હાથમાં કુંભ રહેલો છે અને આ કુંભમાં રહેલી જીવન શક્તિનો સંચાર માતા સમગ્ર જીવોમાં કરતા જ રહે છે અને આપણા માટે તો માતાજીનો પ્રસાદ એ જ આપણી જીવન શક્તિ, સાચું ને? તો ચાલો એ નિમિત્તે આજે રશ્મિ લુહાર પાસેથી શીખવાની છે પ્રસાદની વેરાયટીઝ, જેમાં તેઓ શીખવવાના છે પનીર પેંડા અને ત્યારબાદ એકદમ ટેસ્ટી એવો પપૈયા હલવો. ત્યારબાદ લાઇટ મીલ રેસિપીઝમાં તેઓ લઈને આવશે સોયા રોલ્સ અને ત્યારબાદ લેટ નાઇટ સ્નેક્સ માટે સ્ટફ નગેટ. તો ચાલો માતાજીના આશીર્વાદ સાથે શરૂ કરીએ આજની ટેસ્ટી ટ્રીટ ઓન્લી ઇન યોર ફેવરિટ વાડીલાલ રસોઈ શો. ખૂબ જ છે, કારણ કે ગરબા રમવા પણ ગમે છે અને ગરબા રમતા હોય એ બધાને જોવાનો પણ ખૂબ જ શોખ છે. બહુ મજા આવે જયારે એકદમ સરસ મજાના ચણિયા ચોળી અને જેન્ટ્સ બધા કેડિયામાં પહેરીને ગરબે ઘૂમતા હોય એ નજારો કેટલો સુપર્બ હોય. હા, અને એમાં પણ બરોડાની અંદર તો એક જ સ્ટાઇલમાં બધા ઘૂમતા હોય છે એટલે જોવાની બહુ જ મજા આવે. યસ, અને બરોડાની નવરાત્રી તો બહુ જ વખણાય છે, લોકો ક્યાં ક્યાંથી ત્યાં ગરબા અટેન્ડ કરવા આવે છે. આજે તો તમે નવરાત્રી નિમિત્તે અમને બહુ જ સરસ સરસ વાનગીઓ બનાવતા શીખવવાના છો. એમાં સૌથી પહેલા આપણે માતાજીને ધરાવવા માટે પ્રસાદ લઈએ છે, પનીર પેંડા. શું ખાસિયત કહી શકાય આ પ્રસાદની? પ્રસાદ છે, એકદમ ક્વિક બની જાય એમ છે. અને બીજું કે પેંડા બનાવવા હોય તો માવાને શેકો અને ઘણી બધી પ્રોસેસ હોય છે, માવામાંથી પેંડા બનતા હોય.